નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આજનું એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત ના ચેપ્ટર નંબર 6 ત્રિકોણ વિશે જે આપણે ચર્ચા કરતા આવીએ છીએ, તો આજે આપણે લેક્ચર નંબર 19 સુધી પહોંચેલા છીએ, જેમાં આજે આપણે પ્રમેય નંબર 6.7 અને પ્રમેય નંબર 6.8, આજે આપણે બે પ્રમેય ભણવાના છે, જેમાં પ્રમેય 6.8 છે મોસ્ટ આઈએમપી પ્રમેય કહેવામાં આવે, અને કદાચ તમે જાણતા હશો કે 6.8 એટલે એને પાયથાગોરસ નો પ્રમેય કહેવામાં આવે છે. પ્રમેય નંબર 6.8, તો આ 6.8મો જે પ્રમેય છે એને સમજવા માટે પહેલા આપણે પ્રમેય 6.7 શીખવો પડે, એટલા માટે આપણે અહીંયા 6.7 ને લીધો છે. પરીક્ષાની દ્રષ્ટિએ 6.7 છે એ મહત્વનો નથી, પણ 6.8 એટલે કે પાયથાગોરસ નો પ્રમેય જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો રહેશે, પણ એને સમજવા માટે આપણે 6.7 ને શીખીશું. તો શરૂ કરીએ પ્રમેય નંબર 6.7 થી. તો એનું વિધાન કીધું છે 6.7 નું કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય, એટલે એનો મતલબ કે કાટકોણ ત્રિકોણ માટેની વાત કરવામાં આવે છે. તમે બધા જાણતો જ હશો કે પાયથાગોરસ નો પ્રમેય આના પછી જે શીખવાનો છે આપણે એ પણ કાટકોણ ત્રિકોણના આધારે જ થાય છે. તો શિરોબિંદુ કર્ણ પર વેધ દોરેલું હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે એવું કીધું છે. તો વિધાન આપણને આકૃતિ દ્વારા વધારે સારી રીતે સમજાશે. તેમનો પક્ષ કે ત્રિકોણ ABCમાં કાટકોણ ત્રિકોણ છે, તો આ કાટકોણ ત્રિકોણ એટલે ખૂણો બી છે એ કેવો છે, કાટખૂણો. પછી હું કીધું છે તો કાટખૂણાના શિરોબિંદુથી, તો કાટખૂણાનું શિરોબિંદુ કોણ છે, બી, એમાંથી એક કર્ણ પર, તો કર્ણ કોને કહેવામાં આવે કાટકોણ ત્રિકોણમાં બાળકો, તો યાદ રાખજો કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ. તો આપણી પાસે ખૂણો બી કાટખૂણો છે, તો એની સામેની બાજુ એટલે એસી, તો એસી ને શું કહેવામાં આવે છે, કર્ણ. તો આ બી બિંદુ માંથી કર્ણ એસી પર આપણે બીડી નામનો એક શું દોર્યો છે, વેધ. તો વેધ હંમેશા કાટખૂણે હોય છે, વેધ હંમેશા કાટખૂણે હોય છે, એટલે ડી પણ શું બનાવે છે, કાટખૂણો. યાદ રાખજો વેધ તમે કોઈ પણ ત્રિકોણ ની અંદર દોરો એ કાટખૂણો જ બનાવે છે. હવે આ વેધ ની બંને તરફના ત્રિકોણો એટલે કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીડીસી, આ બે જે ત્રિકોણો છે એ મૂળ ત્રિકોણ એટલે કે જે આપણો એબીસી ત્રિકોણ છે એને સમરૂપ હોય, અને આ બંને ત્રિકોણો એકબીજાને પણ કેવા હોય છે, સમરૂપ હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સાધ્ય ની અંદર શું લખાશે, તો કે ત્રિકોણ એ ડી બી મૂળ ત્રિકોણ એબીસી ને સમરૂપ, પછી ત્રિકોણ બી ડી સી મૂળ ત્રિકોણ એબીસી ને સમરૂપ, અને ત્રિકોણ એડીબી અને ત્રિકોણ બીડીસી એ પણ પરસ્પર કેવા છે, સમરૂપ છે. કેવા છે, સમરૂપ છે એવું આપણને કહેવામાં આવે છે. તો સાબિતી તરફ આગળ વધીએ, એકદમ સિમ્પલ સાબિતી છે. તો પહેલા આપણે ત્રિકોણ એડીબી અને એબીસી માટે વાત કરીએ. તો એડીબી અને એબીસી છે તો એ બે ત્રિકોણ ને મેં અહીંયા અલગ દર્શાવેલા છે. હવે એ ડી બી માં ડી ખૂણો કાટખૂણો છે, તમે જોશો ડી ખૂણો કેવો છે, કાટખૂણો. અહીંયા ડી કાટખૂણો લીધો, અને મૂળ ત્રિકોણ જે એબીસી છે એમાં તો બી કાટખૂણો છે. હવે આગળ વધીએ અને સાબિત કેવી રીતે કરવાનું છે, તો ખૂણો ડી એ બી એટલે આ એ ખૂણો, અને ડી એ સી એટલે એ ખૂણો, તો એકનો એક જ ખૂણો છે. તો આપણી મુખ્ય આકૃતિ છે એની અંદર આપણે નિરીક્ષણ કરીએ તો આ જે એ ખૂણો છે એ બંને માટે કોમન થઈ ગયો. બી એ ડી માં પણ એ ખૂણો આવે, અને બી એ સી એમાં પણ કોણ આવશે, એ ખૂણો. તો એ ખૂણો કેવો છે, કોમન ખૂણો છે, એટલે કે સામાન્ય ખૂણા તરીકે એને પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ બંનેમાં તમે જુઓ છો બી અને ડી એ તો કાટખૂણા છે, એટલે ખૂણો એ ડી બી બરાબર ખૂણો એ બી સી બંને કાટખૂણા છે. અહીંયા ડી ખૂણો કાટખૂણો છે, અને અહીંયા બી ખૂણો કાટખૂણો. ડી શું કામ કાટખૂણો થાય, તો કે બી ડી છે એ કોણ દોરેલો છે, આપણે વેધ દોરેલો છે, અને વેધ હંમેશા લંબ હોય છે. તો સમજાયું હશે કેવી રીતે અહીંયા વાત કરવામાં આવે છે, કે બે કાટખૂણા છે અને એક સામાન્ય ખૂણો છે, એટલે ખોખું શરત અનુસાર ત્રિકોણ એ ડી બી ને સમરૂપ ત્રિકોણ એ બી સી, આ આપણું પહેલું પરિણામ આપણને મળી ગયું, એટલે સાધ્યનો પહેલો ભાગ. હવે બીજા બે ત્રિકોણ લઈએ બીડીસી અને એબીસી. તો ત્રિકોણ બીડીસી અને ત્રિકોણ એબીસી માં, તો આપણે એને પણ આકૃતિ દ્વારા દર્શાવીએ, તો ત્રિકોણ બીડીસી એમાં પણ ડી ખૂણો કાટખૂણો છે,
અને એબીસી એમાં તો બી કાટખૂણો જ છે. પછી તમે બંને માં જોશો તો ખૂણો સી એટલે કે બી સી ડી એટલે આ સી ખૂણો અને એ સી બી એટલે સી ખૂણો એ સામાન્ય છે. એ બંને કેવા છે? સામાન્ય. તો આપણી મુખ્ય આકૃતિમાં આપણે નિરીક્ષણ કરીએ કે કેવી રીતે એ કોમન છે. તો અહીંયા જોશો કે બી સી ડી માં સી ખૂણો અને એ સી બી માં એટલે મૂળ ત્રિકોણ નો સી ખૂણો અને જે વેધ દ્વારા બે ત્રિકોણ બને છે એમાંનો આ બીડીસી નો સી ખૂણો. તો સી ખૂણો તો બંને માં કોમન જ છે એટલે કે એકનો એક જ ખૂણો છે એટલે સામાન્ય ખૂણો કહેવામાં આવે છે. તો અને બીજું તો બંને માં કાટખૂણા છે જ. અહીંયા બીડીસી એટલે ડી ખૂણો અને એ બી સી એટલે બી ખૂણો કાટખૂણા છે. તો અહીંયા પણ ખૂખુ શરત મુજબ ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એ બી સી એટલે બીજું પરિણામ સાબિત થઈ ગયું. હવે અહીંયા આપણી પાસે પરિણામ એક બે અને સમરૂપતા માટેની જે પરંપરિકતાનો ગુણધર્મ છે. કેવો? પરંપરિકતા. તો પરંપરિકતાનો ગુણધર્મ શું કહે છે? તો એને આપણે સમજવાની વાત કરીએ અહીંયા કે પહેલું પરિણામ છે એમાં એબીસી છે અને બીજા પરિણામ ની અંદર પણ એબીસી છે. તો એબીસી તો બંને ને સમરૂપ છે. એબીસી એડીબી ને સમરૂપ છે અને બીડીસી ને સમરૂપ છે. તો એનો મતલબ એવો થશે કે આ બે ત્રિકોણો પણ પરસ્પર કેવા હશે? સમરૂપ કહી શકાય. ફરી પાછું સાંભળજો કે અહીંયા પરંપરિકતાનો ગુણધર્મ એવો શબ્દ લીધો છે. તો પરંપરિકતાનો ગુણધર્મ એટલે શું? તો આ બે ત્રિકોણ એબીસી તો બંને માં કોમન જ છે. તો એબીસી છે બંને ત્રિકોણ ને સમરૂપ છે માટે એ બે ત્રિકોણો પણ પરસ્પર કેવા હોય છે? સમરૂપ હોય છે. તો અહીંયા જોઈએ ત્રિકોણ એબીસી ને સમરૂપ એડીબી છે. તો એડીબી ને સમરૂપ કોણ થાય? બીડીસી. માટે આપણું જે ત્રીજું પરિણામ આપણે સાબિત કરવાનું તો એડીબી ને સમરૂપ બીડીસી સાબિત થાય છે. એકદમ સિમ્પલ વસ્તુ હતી. તમને આ માત્ર સમજાવવા માટે હતું કારણ કે આપણે જે પાયથાગોરસ નો પ્રમેય શીખવાનો છે એની અંદર આની જરૂર પડશે કે કેવી રીતે, કારણ કે ત્યાં આપણે સીધું કારણમાં એવું લખીશું પ્રમેય 6.7 મુજબ ત્યાં આવી આપણે સાબિતી આપવાની હોતી નથી. એટલા માટે તમને અહીંયા સમજાવવામાં આવે છે કે આ બે ત્રિકોણો શું કામ સમરૂપ થાય ને કેવી રીતે. તો ખૂખુ શરત મુજબ આ બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા અને આ બે ત્રિકોણો છે એ પણ ખૂખુ શરત મુજબ સમરૂપ થાય છે. તો ત્યાં આપણે સીધું યાદ જ રાખવાનું છે કે પ્રમેય 6.7 મુજબ કામ કરીશું. તો આ એકદમ આપણી સિમ્પલ પ્રમેય હતો જે તમારે માત્ર સમજવાનો હતો. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો એટલો બધો નથી. હવે આગળ વધીએ પ્રમેય નંબર 6.8 એટલે પાયથાગોરસનો પ્રમેય જે પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વનો પ્રમેય કહી શકાય. આપણે બે પ્રમેયો અગાઉ ખૂબ જ મહત્વના શીખી ગયા. એક સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય. ત્યારબાદ બીજો આપણે ક્ષેત્રફળ વાળો પ્રમેય શીખી ગયા છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આવું એમનું વિધાન હતું એટલે ક્ષેત્રફળ વાળો પ્રમેય. અને આ છે 6.8 એટલે પાયથાગોરસનો પ્રમેય જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો રહેશે. તો એમના વિધાન તરફ એક નજર રાખીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કોનો વર્ગ? કર્ણનો વર્ગ, કે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો અત્યાર સુધી તો આપણે પાયથાગોરસના પ્રમેયનો દાખલામાં એના વિધાનનું જે સમીકરણ બને છે એનો આપણે ઉપયોગ કરતા આવીએ છીએ પણ એને અત્યાર સુધી આપણે સાબિત કરેલો નથી. તો આજે આપણે એને સાબિત કરવાનો છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર, ખાસ ધ્યાન રાખજો, વર્ગોના સરવાળા, નહીં કે સરવાળાનો વર્ગ, બંનેમાં ઘણો બધો ફરક છે. તો એમની આકૃતિ જોઈએ કે ત્રિકોણ એબીસી છે એમાં બી ખૂણો કાટખૂણો છે તો જ એને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. હવે કાટખૂણો છે તો એની સામેની બાજુ એસી એને શું કહેવામાં આવે? કર્ણ. તો પક્ષમાં લખીએ કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે કારણ કે આપણને માત્ર કાટકોણ ત્રિકોણ છે એવું જ કહેવામાં આવેલું છે. હવે સાધ્ય ની અંદર આપણે લખીશું એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો સાબિત શું કરવાનું કીધું? કર્ણ નો વર્ગ. તો કર્ણ એટલે કોણ છે? એસી. તો એનો વર્ગ એ કોના જેટલો છે? બાકીની બે બાજુ એટલે એબી અને બીસી એના વર્ગના સરવાળા જેટલો છે એવું આપણને કહેવામાં આવ્યું છે. આપણું સાધ્ય બની ગયું એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. હવે સાબિતી તરફ આગળ વધીએ તો ત્રિકોણ એબીસી માં બીડી છે એ એસી ને લંબ આપણે દોરવાનો એટલે કે વેધ બનાવવાનો. શું બનાવવાનો? વેધ.
જે આપણે અગાઉ હમણાં પ્રમેય 6.7 ની અંદર આપણે જે આકૃતિ દોરી છે એના જેવી જ આકૃતિ છે અહીંયા, કે ડી છે એ કાટખૂણો બને એટલે બીડી છે એસી ને લંબ, કે ડી એ એસી પર આવેલું બિંદુ છે. હવે આગળ વધીએ તો ત્યારે મેં જે વાત કરી પ્રમેય 6.7 ની અંદર કે આપણે હવે સાબિત નથી કરવાનું શું, તો કે તમારી પાસે આ જે બે ત્રિકોણો છે, એક આ એબીડી ત્રિકોણ અને બીજો બીડીસી ત્રિકોણ, આ બે ત્રિકોણો જે છે એ પરસ્પર સમરૂપ હોય છે અને આ જે ત્રિકોણ છે એ આપણા મૂળ ત્રિકોણ ને પણ કેવો હોય છે, સમરૂપ હોય છે. કેવો હોય છે? સમરૂપ હોય છે. તો આ વાત આપણે અહીંયા કરી ચુક્યા છીએ. તો હવે આપણે આગળ વધીએ તો સાબિતી માં આગળ ત્રિકોણ એ ડી બી એટલે આ જે ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણ એબીસી ને સમરૂપ છે એવું આપણે પ્રમેય 6.7 મુજબ વાત કહી શકીએ. કારણમાં કે એ ડી બી ને સમરૂપ એ બી સી. હવે ઘણા બાળકોને પ્રશ્ન થતો હશે કે સીધું કેવી રીતે યાદ રાખવું, તો એની પણ આપણી પાસે પદ્ધતિ છે. તો તમે એમાં પણ ધ્યાન આપશો કે કેવી રીતે એને સીધું યાદ રાખવું, કે એક તો તમારી પાસે તમે પેલા નક્કી કરો કયો ત્રિકોણ લેવાનો. તો એ ડી બી ત્રિકોણ પસંદ કર્યો છે અને આખો એ બી સી, તો એક ત્રિકોણ ની શરત તમે લખી નાખો કે એ ડી બી, મેં લખી દીધું ચાલો. હવે એને અનુરૂપ કોણ આવે, તો તમે જોશો કે એ ડી બી માં એ ખૂણો અને મૂળ ત્રિકોણ એબીસી માં એ ખૂણો, તો એ તો કોમન થઈ ગયો, તો એની સાથે એ આવશે. સમજાતું હશે? ન સમજાતું હોય તો ફરી પાછું એક વખત તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે પેલા તમે એડીબી નામનો ત્રિકોણ લઈ લીધો છે. કયો? એડીબી. હવે આ એડીબી માં પહેલો ખૂણો કયો છે? એ. કોણ છે? એ. તો આ જે એ બિંદુ છે એને અનુરૂપ કયું બિંદુ આવશે એ તમને ખબર પડવી જોઈએ. તો અહીંયા જે એ ખૂણો છે એ બંને ત્રિકોણમાં, એટલે કે આ જે અડધો ત્રિકોણ છે એ અને મૂળ ત્રિકોણ એમાં કોમન છે, તો એની સાથે એ, અને આ જે ત્રિકોણ છે એમાં ડી કાટખૂણો છે. ડી કેવો છે? કાટખૂણો. તો મૂળ ત્રિકોણમાં કોણ કાટખૂણો છે? બી ખૂણો. કેવો છે? કાટખૂણો. એટલે ડી ની સાથે બી, તો બાકી બચ્યો બી ની સાથે સી. એટલે જે આપણે અગાઉ શીખી ગયા ખૂખું શરત એ જ અહીંયા છે. તો આપણે અહીંયા એને સાબિતી નહીં આપીએ, માત્ર એને લખી દઈશું કે કેવી રીતે, તો કે પ્રમેય 6.7 મુજબ. તો ત્રિકોણ સમરૂપ હોય છે તો એની બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં થાય. આવું તો આપણે અગાઉ શરૂઆત જ ત્યાંથી કરેલી છે કે જ્યારે બે ત્રિકોણો સમરૂપ હોય તો એમની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં થાય અને ખૂણાઓ સમાન હોય. તો આપણે લખીએ બાજુના ગુણોત્તર કે માટે એડી છેદમાં એબી ઇઝ ઇક્વલ ટુ એબી છેદમાં એસી. ફરી સાંભળજો, આપણે કઈ બે બાજુઓ પસંદ કરેલી છે એને ધ્યાનમાં લઈએ. તો આપણી પાસે અહીંયા એડી બાજુ લીધી છે તો એને અનુરૂપ એબી આવશે, અને ત્યારબાદ એબી લીધું છે તો એને અનુરૂપ શું આવશે? એસી. શું કામ આ જ બે પસંદ કરી છે? તો એ તમને છેલ્લે સમજાઈ જશે શું કામ આને જ આપણે પસંદ કરવાની છે. તો હવે આનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો માટે એડી ગુણ્યા એસી ઇઝ ઇક્વલ ટુ એબી ગુણ્યા એબી. તો માટે એડી ગુણ્યા એસી ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર. પરિણામ નંબર એક. તો એબી સ્ક્વેર આપણે લાવવા માટે, એટલે તમને અહીંયા સમજાવી દો સાથે જ કે અહીંયા એબી સ્ક્વેર હતો તો અહીંયા શા માટે એબી બાજુ પસંદ કરી, તો કે આપણું જે પરિણામ છે એને લાવવા માટે, એટલે અહીંયા એક એબી સ્ક્વેર આપણને મળી ગયો. હવે બીજી શરત આપણે લઈએ તો તમને યાદ કરો, આપણે 6.7 એટલે આગળ જે પ્રમેય શીખાય એમાં બીજો બીડીસી ત્રિકોણ લીધો હતો, તો બીડીસી ને સમરૂપ કોણ થાય તમે વિચારો છો? તો બીડીસી ને સમરૂપ તો ત્રિકોણ એબીસી જ થવાનો છે. તો હવે એનો ઉપયોગ કરીએ, બીડીસી ને સમરૂપ એબીસી. કારણ તો કે પ્રમેય 6.7 મુજબ અહીંયા પણ સેમ ક્રિયા છે જે ખૂખું શરત મુજબ. હવે એમાં આપણે કોને પસંદ કરવાનું? તો બીસી સ્ક્વેર આવે એવું પસંદ કરવાનું છે. તો તમે અહીંયા બીસી લેશો તો અહીંયા એસી આવશે, આનો બીસી લેશો તો અહીંયા ડીસી આવશે, એટલે સીડી અથવા ડીસી. એના છેદમાં બીસી બરાબર બીસી ના છેદમાં એસી. ખાસ તમારે બાળકો ગુણોત્તર ઉપર ધ્યાન આપવાનું રહેશે, બાકી પ્રમેયની અંદર કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી નથી, એકદમ ઇઝી પ્રમેય છે અને પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોવાથી ખાસ ધ્યાન આપશો તમે. હવે આનો ફરી પાછો ક્રોસ ગુણાકાર કરીએ તો સીડી ગુણ્યા એસી ઇઝ ઇક્વલ ટુ બીસી ગુણ્યા બીસી. તો બીસી ગુણ્યા બીસી એટલે બીસી સ્ક્વેર. પરિણામ નંબર બે. તો અહીંયા તમને જે બીસી સ્ક્વેર મળે છે, શું મળે છે? બીસી સ્ક્વેર. તો એ બીસી સ્ક્વેર તમે જોશો તો અહીંયા પણ છે જ આપણી પાસે. તો આપણે જે લાવવાનું હતું
સાબિત કરવાનું હતું એની આપણે જમણી બાજુ ઓલરેડી લાવી ચૂક્યા છે, માત્ર સરવાળો કરવાની વાર છે. કારણ કે બંને કોનાથી જોડાયેલા છે? પ્લસ ની નિશાની થી. હવે પરિણામ એક અને બે નો આપણે શું કરીશું? સરવાળો. તો પરિણામ એક અને બે નો સરવાળો કરતા, તો ડાબી બાજુ સાથે ડાબી બાજુ નો સરવાળો, જમણી બાજુ સાથે જમણી બાજુ. તો પેલા પરિણામ ની ડાબી બાજુ એટલે એડી ગુણ્યા એસી, પ્લસ બીજા પરિણામ ની ડાબી બાજુ એટલે સીડી ગુણ્યા એસી, ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ સાથે જમણી બાજુ એટલે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો આપણી જમણી બાજુ તો અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે બીજી વાત કે તમે બંને ની અંદર જોશો તો એક વસ્તુ તમને કોમન દેખાશે કે અહીંયા એસી છે તો આ બાજુ પણ એસી છે, એટલે બંનેમાં એસી કેવો ભાગ છે? કોમન ભાગ છે. કોમન એટલે કે સામાન્ય. તો એસી ને આપણે સામાન્ય લઈ લેશું. તો માટે એસી ને મેં સામાન્ય લીધો, અહીંયા એડી વધ્યો, પ્લસ થી જોડાયેલા હતા, અહીંયા સીડી બચ્યું, બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ફરી સાંભળજો, તો પરિણામ એક અને બે નો સરવાળો કરેલો છે તો બંનેમાં એસી કોમન હતું તો સામાન્ય લીધું, અહીંયા એડી બચ્યું પ્લસ અહીંયા સીડી. હવે તમારી પાસે જે એડી અને સીડી છે, તો હવે અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, સાંભળજો, ખાસ ધ્યાન આપશો તમે પણ. તો અહીંયા એડી પ્લસ સીડી એટલે એડી એટલે કેટલો ભાગ થશે? તો આ ભાગ આવશે એ થી ડી સુધીનું બિંદુ, અને ત્યાંથી સીડી એટલે આ ભાગ. આ બંને ને હું પ્લસ કરું, આ બંને ને હું જોડી દઉં, તો કોણ મળે મને? આખો એસી ભાગ મળે. કોણ મળે? આખો એસી ભાગ. સમજાતું હશે? કારણ કે એ ડી અને સી ત્રણે સમરેખ બિંદુઓ છે. કેવા બિંદુઓ છે? સમરેખ છે, એટલે બે નો સરવાળો આખી બાજુ એસી જેટલો થાય. તો હું એડી અને પ્લસ સીડી ની જગ્યાએ શું લખી દઈશ? એસી. તો માટે એસી ગુણ્યા એસી. ફરી સાંભળજો, એડી પ્લસ સીડી એટલે આ જે બે અડધા અડધા ભાગ હતા એનો સરવાળો કરશો એટલે આખું એસી બને છે. હવે એસી ગુણ્યા એસી એટલે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એટલે જે સાબિત કરવાનું હતું કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે, આપણે સાબિત કર્યું છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ બાળકો ખૂબ જ અગત્યનો પ્રમેય છે, તો આના પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. સિમ્પલ વસ્તુ છે કે પેલા તમારી પાસે આ જે પ્રમેય 6.7 ની વાત કરી હતી કે એડીબી અને આખો ત્રિકોણ એબીસી, બીડીસી અને આખો ત્રિકોણ એબીસી, એને સમરૂપ આપણે સાબિત કરી દીધા છે. કારણમાં માત્ર લખવાનું પ્રમેય 6.7 મુજબ. પછી એમનો ગુણોત્તર પસંદ કરવાનો, ગુણોત્તર કેવો પસંદ કરવાનો, તો એમાં પણ હું તમને હિન્ટ આપી દઉં કે તમારે એબી સ્ક્વેર જોઈ છે તો એબી બે વખત આવે એવું તમારે પસંદ કરવાનું. તો એબી એક વખત આ ત્રિકોણમાં છે, એક વખત આ બાજુ બીજા ત્રિકોણમાં છે, તો એવી બાજુઓનો ગુણોત્તર તમે અહીંયા પસંદ કરેલો છે. સેમ એવું જ આ ત્રિકોણ માટે બીજી બાજુ તમારે કોણ જોઈ છે? બીસી સ્ક્વેર. કોણ જોઈ? બીસી સ્ક્વેર. તો બીસી જોવો છો બંનેમાં છે, તો બંનેમાંથી એક એક વખત પસંદ કરી તો આપણને આ ગુણોત્તર મળે છે. અને એ જે પરિણામો મળે છે એનો તમે સરવાળો કરશો એટલે તમારો જે સાબિત કરવાનું છે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય તમે ઇઝીલી સાબિત કરી શકો. તો આજનો આપણો લેક્ચર છે અહીંયા પૂર્ણ થાય છે મિત્રો. બંને પ્રમેયો અગત્યના હતા, એમાં ખાસ કરી પાયથાગોરસનો પ્રમેય એની ઘરે જાતે તૈયારી કરવાનું રાખજો, કારણ કે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો પ્રમેય છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, ફરી પાછા એક નવા પ્રમેય સાથે નવા લેક્ચરની અંદર આપણે મુલાકાત કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે એક પ્રમેય વિશે ચર્ચા કરવાની રહેશે. ત્યાં સુધી મિત્રો જય શ્રી કૃષ્ણ.